प्रणाम विद्यार्थी मित्रों, नीचे आपेला उच्चारों वाँचो अने योग्य मूळाक्षर पर गौर करो। विद्यार्थी मित्रों, अँ आपने चौरस बॉक्स की अंदर उच्चारों आपेला है। हवे ए उच्चारों आपणे वाँचवाना छे अने बाजू में आपने अंग्रेजी मूळाक्षर एटले के प्रथम एबीसीडी मूळाक्षरों आपेला है। हवे आपणे उच्चारों वाँचवाना छे अने योग्य मूळाक्षर एटले के एनो जे योग्य लागे ए मूळाक्षर उपर आपणे गौर करवानुं छे। हवे विद्यार्थी मित्रों, बॉक्सनी अंदर आपणे जोईए तो के छे। हवे सामेनी लीटीमां आपणे जोईए तो ए बी के अने एल छे। तो आपणे कोनी उपर आपणे गौर करीशुं तो के छे, तो आपणे के फॉर काइट एटले के उपर आपणे गौर करीशुं। तो आ रीते आपणे गौर करवानुं छे। हवे बीजा नंबरनी लाइनमां जोईशुं आपणे तो शुं छे, वी छे। चौरस बॉक्सनी अंदर वी छे। हवे सामेनी लाइनमां जोईशुं आपणे तो जी वी एम अने ओ छे। तो आपणे वी शोधीने गौर करवानुं छे। तो आ रीते वी शोधीने आपणे गौर करीशुं। हवे ત્રીજા નંબરની લાઇનમાં જોઈશું આપણે તો એ ફોર એપલ છે। સામાન્ય લાઇનમાં આપણે મૂળાક્ષરો જોઈએ તો ચાર મૂળાક્ષરો છે, એ સી કે અને એલ। તો આપણે એ શોધવાનું છે, તો એ શોધીને આપણે ગોર કરીશું આ રીતે। હવે ચોથા નંબરની લાઇનમાં જોઈશું આપણે તો એન છે, તો એન। હવે સામે જોઈએ આપણે તો એમ એન ઓ અને પી, બરાબર। તો હવે આપણે જોઈએ તો એન છે, તો આપણે એન શોધી અને એની ઉપર ગોર કરવાનું છે આ રીતે। હવે એના પછીની લાઇનમાં જોઈએ તો બી ફોર બોલ છે। સામેની લાઇનમાં જોઈશું આપણે તો બી સી કે અને એલ છે। તો આપણે સેના ઉપર ગોર કરવાનું છે, બી ઉપર। તો આપણે બી શોધીને એની ઉપર આપણે આ રીતે ગોર કરી દઈશું। હવે છેલ્લી લાઇનમાં જોઈએ આપણે તો ડી ફોર ડોગ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો એ બી ડી અને સી છે। તો આપણે સેની ઉપર ગોર કરીશું, તો ડી ઉપર। તો આ રીતે આપણે ડી ઉપર ગોર કરીશું। તો આ રીતે આપણે યોગ્ય મૂળાક્ષર શોધી અને આપણે ગોર કરવાનું છે। હવે જોઈએ આગળનો પ્રશ્ન છે, એના સૂચના છે મૂળાક્ષરો સામે સ્પેલિંગો ઉચ્ચાર અને અર્થ લખો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને મૂળાક્ષર આપ્યો છે એ, એની સામે આપણને એનો સ્પેલિંગ આપેલો છે, પછી એનો ઉચ્ચાર પણ છે અને એનો અર્થ પણ છે। વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં આપણે જોઈએ છીએ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ કોને કહેવાય? તો સૌ પહેલાં જોઈએ આપણે જે આ એ છે એને આપણે મૂળાક્ષર કહીએ છીએ, એ ફોર એપલ। હવે આ જે એ ડબલ પી એલ ઈ છે એને આપણે સ્પેલિંગ કહીએ છીએ, અને એપલ એ અંગ્રેજી ઉચ્ચાર કહેવાય, અને સફરજન જે આપણે ગુજરાતી અર્થ કહીએ છીએ એને આપણે અર્થ એટલે કે સફરજન, એનો મતલબ સફરજન એટલે એને અર્થ કહીશું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એને આપણને સમજૂતી હોવી જોઈએ। હવે બીજા નંબરમાં છે બી। બી એટલે બી ફોર બોલ, બોલ એટલે દડો। તો આ રીતે આપણે જોઈએ તો બી ફોર બોલ, બોલ એટલે દડો। હવે આગળ જોઈશું આપણે ત્રીજા નંબરમાં શું છે, તો સી છે, સી। હવે આપણે જોઈએ તો સી ફોર કેટ, કેટ એટલે બિલાડી। તો આપણે નીચે અંડરલાઇન કરીશું, સી, સી ફોર કેટ, કેટ એટલે બિલાડી આ રીતે। હવે આગળ જોઈશું આપણે તો શું છે, ડી। તો ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો, આ રીતે તમારે બોલવાનું છે, એને નીચે અંડરલાઇન કરો, ડી, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો, આ રીતે તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે। હવે એના પછીની લાઇનમાં આપણે જોઈએ તો ઈ, ઈ ફોર એલિફન્ટ અથવા ઈ ફોર એગ પણ થાય, તો ઈ ફોર એગ, એગ એટલે ઈંડુ, તો આપણે એની નીચે અંડરલાઇન કરીને તમને બતાવું છું, ઈ મહા મૂળાક્ષર કહેવાય,
EGG એને સ્પેલિંગ કહેવાય એગ એટલે ઇન્ડુ, બરાબર ને? હવે આપણે આગળ જોઈએ છે છેલ્લો મૂળાક્ષર છે એફ. તો એફ ફોર ફેન, ફેન એટલે પંખો. તો હવે આપણે નીચે જોઈએ એફ, પછી આપણે એનો સ્પેલિંગ છે એફ એન ફેન, ફેન એટલે પંખો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકની અંદર એથી એફ સુધી એના સ્પેલિંગ, એના ઉચ્ચાર અને એના અર્થ તમારે લખી તૈયાર કરવાના છે, એને વારંવાર રિપીટ કરવાનું છે, એને બોલતા શીખવાનું છે અને તમારે લખતા શીખવાનું છે. તો આ રીતે આ પ્રશ્ન તમે તમારી નોટબુકમાં ઘરેથી લખવાનું છે, બરાબર ને? તો આ રીતે તમે એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, અસ્તુ, પ્રણામ.